साबरकांठा જિલ્લાના તલોદ સીએચસી ખાતે 10 બેડની કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું। તલોદ સહિત આજુબાજુના દર્દીઓને લાભ મળી રહેશે। હાલ કોરોનાએ માજા મૂકી છે ત્યારે તલોદ સહિત તાલુકાના કોરોના દર્દીઓને ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા સુધી લાંબુ પડતું હતું, પણ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રી તથા જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો કરતા તલોદ ખાતે ઘર આગળ જ તલોદ સીએચસી ખાતે ઓક્સિજન સાથે 10 બેડ કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવતા તલોદ તથા તાલુકાના કોરોના દર્દીઓને હવે દૂર લાંબુ થવું નહીં પડે અને દવાઓ પણ મળી રહેશે। તો તલોદ સીએચસી ખાતે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર વિનોદભાઈ મુંગળ, ડૉક્ટર રોહિતભાઈ ઉપાધ્યાય, ડૉક્ટર જતીનભાઈ પટેલ, ડૉક્ટર કૃષભાઈ શાહ, ડૉક્ટર કોમલબેન ડામોર, ડૉક્ટર હેતલબેન ગોગરા, ડૉક્ટર અલ્પેશભાઈ નાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ્સ, જેડએસ ટીવી, તલોદ। સૌથી વધારે તલોદનું યુવા ફાઉન્ડેશન, જેમાં અશોકભાઈ અને એમની ટીમ સંભાળે છે, ટ્રિનિટી સ્કૂલ જેમાં ડોક્ટર વસંતભાઈ છે, વિનુભાઈ, એ ઉપરાંત દિનેશભાઈ, કેમ ગયા આપણા મુખ્ય કપિલભાઈ, અને જે મુખ્ય જેનો આધાર છે, જે સંભાળવાના છે, એવા અમારા ડોક્ટર ઉપાધ્યાય સાહેબ અને ડોક્ટર જતીનભાઈ, અને જેનું માર્ગદર્શન રહી અને અમે નાનું નાનું એકઠું કરેલું છે, જેમાં તલોદની એક એક વ્યક્તિને એમ છે કે મેં ફાળો આપ્યો છે એવી જેનું માર્ગદર્શન છે એવા ડોક્ટર મુંગળ સાહેબ। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે હવે ડરવાની જરૂર નથી। તમારી આસપાસ એવો કોઈ પણ કોરોનાનો દર્દી હોય, કોરોનાનો જેને ઓક્સિજનની જરૂરિયાત હોય, જેને મેડિસિન્સની જરૂરિયાત હોય, એ તલોદ સીએચસી ખાતે બિલકુલ ફ્રીલી આવી જાઓ અને આવી અને આ કોરોનાના ભયને દૂર કરો।